सब्सक्राइब करो आ चैनल ने। अरे पप्पा लिंगम गट पड़ी गई छे, जल्दी खुली आपो ने पप्पा, जल्दी करो। अरे यार रोज सवार नो प्रॉब्लम छे यार, ऊपर जोर थी लागी छे पप्पा, जल्दी करो ने। अरे मम्मी अरे पण नथी खुलती, શું થયું બેટા? જોઉં ને પાછી ગાંઠ પાડી, મને એ સમજ નથી પડતી કે આ નાડા વાળા લેંગા પહેરવાનો તારા પપ્પા આગ્રહ શું કામ રાખે છે? મમ્મી ઇલાસ્ટિક વાળા લેંગા કેટલા ઈઝી પડે ને? નહીં 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 બેટા, નાડી એ નાડી છે, આમ સાઈડે કે ગાંઠ છોડવાની બાંધવાની જે મજા પડે, અરે આ ગાંઠ મારતા અને છોડતા નહીં આવડે ને, તો કોઈ સ્કાઉટ માં નહીં રાખે। ઓફો અંકુ, ઓર છોડ જલ્દી, તે એવી ગાંઠ પાડી છે કે જટ છૂટતી પણ નથી। હા પણ જ્યારે બહુ જોર માં લાગે ત્યારે જરાય મજા ના પડે। ઓહો જલ્દી કોલ નાડું કાપ્યું, એ ભગવાન। પપ્પા બ્રશ કરીને સિગરેટ પીઓ, આમ પણ સિગરેટ તંદુરસ્તી માટે હાનિકારક હોય છે, તમારા દાંત નું કેન્સર થઈ જશે। ઓકે માં, મેં તને રાતે વાત કરી હતી તે પપ્પાને કહી? કઈ વાત? તું કેટલી ભૂલકણી છે, કાલે રાતના જ તો મેં તને કહ્યું હતું। હા એ વાત, હા એ વાત, ઓ પણ એ વાત તો પતી ગઈ છે। વાતમાં શું માલ છે? હા તારા પપ્પા પણ એ જ કહેતા હતા કે વાતમાં શું માલ છે। એક મિનિટ એક મિનિટ, આ કઈ વાતની વાત ચાલી રહી છે, મને કોઈ કહે છે? પપ્પા એ વાત પછી, પહેલા તમે જઈને બ્રશ કરી આવો। જો મને આ વાતની બહુ ચીડ છે। કઈ વાતની? શું કઈ વાતની? આ રીતે કોઈ એક વાત શરૂ કરવાની, પછી માણસ ને આમ વચ્ચે ઇંતેજારી ઉભી કરીને આમ ટળવળ તો છોડી દેવાનો વાતનો જણાવ્યા વગર। જો હું મને મને બિલકુલ નથી, હું કોઈને નહીં છોડો તમને લોકોને। આ જ વાત હતી સવાર સવાર માં તને બાગો બનાવવાની। સરસ, બીજવા મોઢામાંથી અંગૂઠો કાઢ, અરે દાંત ચકલા જેવા થઈ જશે, અને જા જઈને તૈયાર થઈ જા, તમારા લોકોની બસ આવતી હશે। અને હા, અંકુનો સ્કૂલ ડ્રેસ કાઢી રાખે છે કે નહીં? જા જા બસ આવતી જશે। વિરાજ, હમ બહુ સરસ લાગે છે, કેમ તે બોલી નહીં? શું બોલું? મેં તને સરસ કહ્યું ને? હા તો? અરે તું માણસ હાકે નામાં તો જવાબ આપે કે નહીં? અચ્છા એટલે તારે જવાબ જોઈએ છે? હમ તો ફરીથી કે તું સરસ લાગે છે? ઓલ રાઈટ વિરાજ, હમ તું બહુ સરસ લાગે છે। હા શું? હા મેં કહું એટલે માની જવાનું? ના બસ। શું ના? એટલે હું કહું છું એમાં તારે વિશ્વાસ નથી? વિશ્વાસ છે, પણ જો સવાર સવારમાં મેં તને બાગો બનાવ્યો એટલે મારી સાથે આવું વેર નહીં વાળવાનું। એ એ ભાઈ, વેર નથી વાળતો, વાલ કરું છું। સાચી કો, તું મને વાલ કરે છે ને એટલે હું સરસ લાગું છું? ના, હું સરસ લાગે છે ને એટલે મારાથી આમ આપોઆપ પોતાની મેળે વાલ થઈ જાય છે। બીરુ સોરી ડાલ, ફોર્મ પર નહીં જવાય। અરે તને કેવી રીતે ખબર પડી ગઈ કે હું આ જ વાત કરવાનો હતો? કેટલા વર્ષોથી તારું પડખું સેવું છે? પરણે 14 વર્ષ છે આ। તો 14 વર્ષમાં હું તને ન ઓળખી શકું? અમારી સ્ત્રીઓની અગોચર ઇન્દ્રિય હોય છે। હા ભાઈ, અને અમારા પુરુષોના ઈરાદાઓ એટલા બધા ગોચર હોય છે કે કોઈને પણ ખબર પડી જાય। પણ સોરી રાજા, આ વખતે ફાર્મ પર નહીં જવાય, પરીક્ષા માથે છે અને હજી તો મારા હિસ્ટ્રીનો પોર્શન બાકી છે, છોકરાઓ બિચારા મારા ઉપર આધાર રાખીને બેઠા છે। ઓકે 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 ભાઈ, તમારી નિષ્ઠાને લગી રે હાની પહોંચાડવાનો અમારો હેતુ નહોતો પ્રાધ્યાપિકે। તમારા હેતુને અમે હેતે વધાવીએ છે સ્થપતિ। અરે હું તમારી સાથે વાતો કરી રહી છું, હજી મારે છોકરાઓનો નાસ્તો બનાવવાનો બાકી છે। ઓ માય ગોડ, ઓકે ઓકે ઓકે। હેલો, કોણ કોણ? કપૂર કે કપૂર ચંદ?
અરે ભાઈ કપૂર એટલે પંજાબી હોય ને કપૂર ચંદ એટલે મારવાડી. કપૂર ચંદ હોનોલુલુ ગયા. ઓહો, કપૂર સાહેબ, બોલો 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 બોલો. અરે કેમ છો? આજી આજ આજી તમારી બંગલાની ડિઝાઇન્સ બિલકુલ રેડી છે જી. ક્યારે પાછા આવો છો બેલ્જિયમથી? આઈસી આઈસી. બસ તો અહીંયા મને મળવા આવો ત્યારે તમારા બિલ્ડરને સાથે લેતા જ આવજો. યસ યસ, ફસાડ એકદમ સુંદર બન્યો છે. ઓલ રાઈટ, યા આઈ એમ લુકિંગ ફોર ટુ ધેટ. યપ, બાય બાય, આવજો. ઉફ, અંકિત નાવા જા. મે નાઈ લીધું. આયલા, આ છોકરો કેટલો જુઠ્ઠાડો છે. તું ક્યારે નાયો? હજી તો ટુવાલ પહેરીને ફરે છે. હવે એ તો હું ટુવાલ નાયા પહેલા ને નાયા પછી હર વખતે ટુવાલ જ પહેરું છું. હવે હું યુનિફોર્મ પહેરવા જવાનો છું. અત્યાર તો જલ્દી કર, નીચે આપણી બસ આવી જશે. તે યુનિફોર્મ કાઢ્યો મારો? હા. બેગ પહેરી? હા. ચોપડા કાઢ્યા છે ને બરોબર થી? હા ભાઈ હા. તારું હોમવર્ક પણ રાતના જ કરી નાખ્યું છે. હવે કરી નાખ્યું? તને કોઈ મારું હોમવર્ક કરવા કીધું તું? પણ રોજ રાત્રે તો તું મારી પાસે જ હોમવર્ક કરાવે છે. ચાપલી પણ મારે આજે સ્કૂલ નતું જવું ને. સ્કૂલે નહીં જાય ને તો ઢ રહી જશે. ઢ એ ઢ એટલે? ઢ એટલે ઢ, ભણવામાં ડફોડ રહી જશે એમ. એ તો ઢ કેમ બોલે છે? ઢ બોલે ડબ્બુ. એ ડબ્બુ એટલે શું? જેમાં માત્ર એક જ પૈસાની અકલ હોય ને એને ડબ્બુ કહેવાય. ઉપર. હેલો. હા, એક મિનિટ. બિરવા બેટા. હા મમ્મા. તારી ફ્રેન્ડ કુંજનો ફોન છે, બેસો નીચે. હાલો. ના ના ના, ઇતિહાસના સર નથી આવવાના, એની બદલે ગુજરાતીનો એક્સ્ટ્રા પીરિયડ છે. હા હા, એ રેવતીબેન લેવાના છે એટલે. હા, વ્યાકરણની બુક લેતી આવજે. અને હા, પેલી શિપ્રાની વાતની ખબર પડી? ના ના, પછી કહું છું તને, સ્કૂલમાં આવો પછી. હા છે, એટલે જ કહું છું ને પછી. એ ચાલ, મારી બસ આવ્યો, તને પછી ફોન કરું છું. જુઠ્ઠું કેમ બોલે છે? તારી બસ ક્યાં આવી છે? માં એટલી ચીકણી છે કે ન બોલો તો એ ફોન જ ન મૂકત. અચ્છા, પણ બેટા આ શિપ્રાની વાત શું છે? કઈ નહીં, એ તો મારી ખાનગી વાત છે માં. તે ખાનગી વાત માની સામે ના કરતા હો તો? નહીં તો ના, હમણાં નહીં, મારી બસ આવી ગઈ, એવું બધું ના કરવું પડે ને માં. જાવે, તારો નાસ્તો કરી લે, હમણાં તમારી સ્કૂલ બસ આવતી જશે. હા જા. હે ભગવાન. અંકુ, શું થયું બેટા? રડે છે કેમ? હોમવર્ક નથી કર્યું? હા કર્યું છે. તો પછી શું થયું? પાછી બિરવા સાથે ફાઇટિંગ થઈ તારે? ના. તો રડે છે કેમ મારો દીકરો? મારે આજે સ્કૂલે નથી જવું. સ્કૂલે નથી જવું? કેમ સ્કૂલે નથી જવું? મારે આજે તારી પાસે રહેવું છે માં. પણ બેટા હું તો હમણાં થોડી વારમાં કોલેજ જઈશ. તો માં તું પણ આજે કોલેજ ન જા. પછી? પછી આપણે બે અંત કરી રમશું. અંત કરી રમવા માટે સ્કૂલ કે કોલેજ પડાય? અને બેટા અમે બે જણમાં શું મજા આવવાની હતી? એના કરતાં મારા રાજા, આજે સાંજે હું, તું, પપ્પા, બિરવા આપણે ચારે લોંગ ડ્રાઈવ પર જઈશું. પછી આપણે બધા અંત કરી રમીશું. હું ને તું પાર્ટનર અને બિરવા ને તારા પપ્પા. આપણે અને આપણે એ લોકોને હરાવી દઈશું. ના માં, એ લોકોને પણ એકવાર જીતવા દેવાના. એ લોકો હારતા હોય તો પછી શું કામ જીતવા દેવાના? એ લોકોને સારું લાગે એટલે. ના બેટા, આ તો ચીટિંગ કહેવાય. ના માં, ચીટિંગ કરીને જીતીએ એને ચીટિંગ કહેવાય. હા બેટા, ચીટિંગ કરીને જીતીએ એને ચીટિંગ કહેવાય. પણ ચીટિંગ કરીને હારીએ એને તો ફિલિંગ કહેવાય. યુ આર રાઈટ. આપણે આજે સાંજે લોંગ ડ્રાઈવ પર. ઓકે, હવે તમારા નાસ્તાનો ડબ્બો મૂકી દેજો અને તું બધું કામ કર. હું હવે નાવા જાઉં છું, તારા પપ્પાને કહી દેજે. અરે અનુપ, અનુપ, હું નાવા જાઉં છું. છોકરાઓની બસ આવે ને તો એ લોકોને મૂકી આવજો, ભૂલતા નહીં. તને કોઈ જોક બોક આવડે છે કે? હા,
કે કોઈ માણસ દસમા માળેથી પડે તો કેવો અવાજ આવે ખબર છે તને? કેવો અવાજ આવે? ધપ! અને પહેલા માળેથી પડે તો કેવો અવાજ આવે ખબર છે? ખબર છે, ધપ અને પછી આ. અરે ઉતર ઉતર, નીચે ઉતર. અંકલ એક પેલું તોડવા દો ને. અરે એ ગધેડા, એ ચીકુ નું ઝાડ છે ની પર પેરું ના ઉગે. અરે ઉતર, ચાલ હટ. જોડા, હવે આ આપણી વાડીના ચીકુ છે એટલે હું ગોલવડથી લઈ આવ્યો હતો, ચીકુના ઝાડ નીચે મૂકી દીધા એટલે હવે આપણી વાડીના થાય કે નહીં. લો આ એક એક ચીકુ તમે લોકો રાખો, બસમાં ખાજો. અને આ આપણી વાડીના ગુલાબ છે, આ ગુલાબ તમે તમારા ક્લાસ ટીચરને આપજો. બેટા હવે હું તમારી બાઇક લઈને બહાર ઉભો છું, તમે લોકો ફટાફટ આવી જાઓ, બસનો ટાઈમ થઈ ગયો છે. ઓકે ઓકે. આ આખું નાટક જોવા માટે હમણાં જ શેમારો મી એપ ડાઉનલોડ કરો.